ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 13 અને વિષયાંક છે પરાગની જીત. એના કવિ છે પ્રહલાદ પારેખ અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય. કયું કાવ્ય છે? ખંડકાવ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યની શરૂઆત કરતા પહેલા આ કાવ્યના કવિ પ્રહલાદ પારેખના વિશે થોડી માહિતી પ્રાપ્ત કરી લઈએ, એમના વિશે થોડું જાણી લઈએ. તો વાત કરીએ પ્રહલાદ પારેખની. તો કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો અને તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો પ્રમુખ ફાળો રહેલો છે. જેમ કે આપણે જ્યાં શિક્ષા લીધી જે સંસ્થા છે દક્ષિણામૂર્તિ, તેનો મહત્વનો ફાળો એમના જીવન ઘડતરમાં રહેલો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો, યાની કે શિક્ષણ શાસ્ત્રીઓ, જેને આપણે કહે કે શિક્ષણના મહારથી પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. તો આવા લોકો પાસે એમણે સંસ્કાર મેળવેલા છે, એમના જીવનનું ઘડતર થયેલું છે. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહ સૌંદર્યાભિમુખ કાવ્ય દ્વારા એમણે 1940ની અંદર એમણે એક કાવ્ય સંગ્રહ લખ્યો હતો અને એ કાવ્ય સંગ્રહનું નામ હતું બારી બહાર. અને એ એટલું સુંદર કાવ્ય સંગ્રહ હતું કે એના સૌંદર્યાભિમુખ કાવ્ય દ્વારા શરૂ થઈ. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સર્વાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાના છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબંધ કાવ્ય, ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિ વિશેષ ધ્યાનપાત્ર બની છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપેલી છે. તો આ બધી જે રાજકુમારની શોધ અને કરુણાનો સ્વયંવર એમની દીર્ઘ બાળ વાર્તાઓ છે. હવે વાત કરીએ આ કાવ્ય. તો આ કાવ્યનું નામ છે પરાજયની જીત. પણ આ કાવ્યની શરૂઆત કરતા પહેલા આ કાવ્યનો થોડો સાર જાણી લઈએ કે આ કાવ્ય શું કહેવામાં આવે છે. તો આ કાવ્યની અંદર એવા રાજાની વાત કરવામાં આવી છે કે જે દુનિયા જીતવા નીકળ્યો અને એ દુનિયા જીતવાની પાછળ એણે વિરાટ સૈન્ય તૈયાર કર્યું અને સૈન્યની સાથે તલવારની ધાર પર યુદ્ધ કરે છે. હવે એ રાજાનું નામ છે જે રાજા અશોક દુનિયાને જીતવા નીકળ્યો, એણે કલિંગ પર યુદ્ધ કર્યું અને કલિંગ પર યુદ્ધ કર્યા બાદ કલિંગ નગરીને એણે નિહાળી, એણે જોઈ અને એ નગરીનું જે રૂપ જોયું, જેણે દ્રશ્ય જોયા, જેણે કરુણા જોઈ, એ જોઈ એનું હૃદય થીજી ગયું અને એના હૃદયના થીજી જવાથી એ તલવારની ધાર પર એણે કલિંગને માનવ સ્વભાવનો અખાડો બનાવ્યો. આવા યુદ્ધના કારણે પશ્ચાતાપમાં એટલો ડૂબી ગયો, એણે વિચાર કર્યો કે જે તલવારના ધાર પર માનવ હૃદયોને ચીરી નાખ્યા છે, જે તલવારની અણી પર મેં આ કલિંગ પર યુદ્ધ કરીને આ કલિંગને જીત્યું છે, પણ આજે એ કલિંગ દેખાઈ રહ્યું નથી. તો અહીંયા રાજા અશોકનો પશ્ચાતાપ અને કલિંગ પરનું જે આક્રમણ છે, એ આક્રમણ એ યુદ્ધનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે વિદ્યાર્થી. અને યુદ્ધ પછી થયેલા પશ્ચાતાપનું વર્ણન આ કાવ્યની અંદર કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી રાજા અશોકને પશ્ચાતાપ થાય છે, એ યુદ્ધ અને આક્રમણ છોડી એ શાંતિનો માર્ગ પકડી લે છે, હિંસાને બદલીને અહિંસામાં ફરી જાય છે અને બૌદ્ધ ધર્મની પ્રશંસા અને પ્રચાર માટે નીકળી જાય છે. તો આખું જે આ કાવ્ય છે એ રાજા અશોક પર છે અને રાજા અશોકે કલિંગ નગરી પર જે
યુદ્ધ કર્યું અને યુદ્ધ પર જે વિજય મેળવી પણ એ વિજયને પોતાની હાર માને છે એનું વર્ણન આ કાવ્યની અંદર વિદ્યાર્થી મિત્રો આપેલું છે તો હવે વાતની શરૂઆત કરીએ છીએ કાવ્યની શરૂઆત કરીએ છીએ થયું ખતમ ખતમ એટલે કે પૂરું અમુક શબ્દો આવશે જેનો અર્થ અહીં આવતો રહે છે ખતમ ખતમ એટલે પૂરું આ બાજુ કલિંગ રાજ્ય પરાજિત થઈ ગયું હતું
આખા કલિંગ રાજ્યમાં શું છવાઈ ગઈ ચૂપકી દી એટલે કે શાંતિ છવાઈ ગઈ ચૂપકી દી છવાઈ ગઈ પરંતુ ચૂપકી દી એ અભય યુદ્ધ થી યે હતી પરંતુ ચૂપકી દી એ અભય યુદ્ધ થી યે હતી પણ એ ચૂપકી દી શેની હતી એ યુદ્ધ ની હતી કવિ કહે છે પરંતુ એ ચૂપકી દી એ શાંત એ શાંતિ શેની હતી ભય ભય એટલે કે ભયને દેના યુદ્ધ થી હતી એ યુદ્ધ ની નિરાશ નગરી હતી નયન નીર ને ધારતી આખી કલિંગ નગરી કેવી થઈ ગઈ હતી નિરાશ થઈ ગઈ આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા કલિંગ નગરીના લોકોના આંખોમાંથી શું વહી રહ્યા હતા આંસુ વહી રહ્યા હતા આખી નગરી નિરાશ થઈ ગઈ હતી કેમ કેમ કે પરાજય થઈ ગઈ અને પરાજયના કારણે લોકો રડી રહ્યા હતા નિરાશ થઈ ગઈ હતી અને નયન નીરથી એમની આંખોમાંથી આંસુ ઢળી રહ્યા હતા હતી બિન સહાય એ નગરી કેવી હતી બિન સહાય કોઈની હવે સહાયતા રહી હતી નહીં હતી બિન સહાય કરુણ આજ એની સ્થિતિ આજે એ નગરીની સ્થિતિ કેવી થઈ ગઈ હતી કરુણ થઈ ગઈ હતી દયજનક થઈ ગઈ હતી કરુણ આજ તેની સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી આજે નગરી કેવી દેખાય છે કે જેવી રીતે કોઈ બાગનો ફૂલ હોય કોઈ બાગનો છોડવો હોય એ છોડવાને એના મૂળિયાની સાથે ઉચકીને એને બહાર ફેંકી દેવામાં આવે એવી હાલત આજે કલિંગ નગરીની મૃત્યુનું તાંડવ હતું ત્યારે લોકોના આંખોમાં આંસુ હતા હૈયા ચીરી નાખે એવા દ્રશ્ય હતા જેવી રીતે કોઈ છોડને મૂળમાંથી ઉખાડીને આ બહાર ફેંકી દીધો હોય તેવી હાલત આજે કલિંગ નગરીની તો સમૂળ એટલે કે મૂળ સહિત સમૂળનો મતલબ મૂળ સહિત ઉખડી ગયેલ મૃદુ મૃદુ મતલબ કોમળ મૃદુ મતલબ કોમળ તો એ કોમળ વેલ જેવી એ કોમળ વેલ જેવી એ પડી વાગોળે છે વિજય શિબિર આજ સમ્રાટ તેના વાગોળે છે વિજય શિબિર આજ સમ્રાટ તેના આજે સમ્રાટના ખેમાની અંદર જે વિજય થયો એ વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે એ વિજયનો સ્રોતો કરવામાં આવે છે એમની છાવણીમાં શિબિર મતલબ છાવણી દીપ્તિ તેના નયન નહીં છે દર્પ કેરી ભરે દીપ્તિ મતલબ તેજ તેના નયન નહીં છે દર દર મતલબ ગર્વ કેરી ભરેલી આજે એમની છાવણીની અંદર ગર્વ છે કેમ કેમ કે સમ્રાટ અશોકનું સૈન્ય કલિંગને હરાવીને આજે પોતાની જાતને ગર્વ મહેસૂસ કરે છે ત્યાં તેજ છવાઈ રહ્યું છે અને જ્યારે કલિંગમાં અંધકાર છવાઈ રહ્યો છે આગળ કહે છે જો જાણે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી જો જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી રાજા અશોક એની છાવણીમાં હતો એની એવી ઈચ્છા છે કે હું મારી જીતને હું મારી જાતે જોઉં છું જો જાતે નૃપ નૃપ એટલે રાજા સંસ્ફુરે કે એકાએક એવું એને સૂજ્યું ઉર્મી એવી એની ઈચ્છા એની લાગણી કે હું મારો વિજય જે મેં કલિંગ પર મેળવ્યો છે એ વિજયની હું મારી આંખે જોઉં છે એવું કોને ઈચ્છા છે રાજા અશોકને રાજા અશોક ક્યાં છે એની છાવણી ને એની છાવણીમાં આજે અત્યારમાં શું ચાલે છે ઉત્સવ ચાલે છે શેનો ઉત્સવ ચાલે છે એની જીત જો જાતે મગજ અસીની ધાર છે તીક્ષ્ણ કે રાજા અશોક ક્યાંનો હોય છે મગજનો હોય છે તો એ વિચારે છે કે મગજના રાજાની તલવારની ધાર આજે કેવી છે એવું આજે જાતે જઈને જો જાતે મગજ અસીની અસીની મતલબ તલવાર ધાર છે તીક્ષ્ણ કે તીક્ષ્ણ મતલબ ધારદાર કે મગધ રાજ્યના સુવીરોની તલવાર કેટલી ધારદાર છે એ આજે હું કલિંગના યુદ્ધના મેદાનમાં જઈ હું જાતે મારી જીતને નિહાળું છે
એવો વિચાર કોણ કરે છે? રાજા અશોક. ગયા તેજને આવ્યો અંધકાર, અભિમાનનું તેજ દૂર થયું ને અંધકાર આવ્યો. નહીં ભેદ કિંતુ કલિંગે લગા, થોડો પણ ભેદ, ભેદ મતલબ અંતર, કલિંગે લગા સાંજ પડે, સહેજ પણ, જેને કહેવાય કે કોઈ ભેદ ન હોય. હતો આજ એવો પૂર અને બહાર, જુએ એક અંધકારને એ અપાર, ગયો તેજ અને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગા, હતો આજ એવો ઉરને બહાર, ઉર એટલે હૃદયની અંદર, ઉરને બહાર જુએ એક અંધકાર ને એ અપાર, કે અભિમાનનું તેજ પૂરું થયું ને અંધકાર આવી ગયો. પણ કલિંગમાં આજે હતો એનો ફરક, આજે કલિંગમાં એનો ફરક, સહેજ પણ ન હતો, હૃદયમાં અને બહાર એક જ અંધકાર જુએ છે. નિહાળવાનો નિજ જીત જાતે, રાજા સો પોતાની જીતને જાતે નિહાળવા માટે, જાતે જોવા માટે જાય છે. અંધારામાં એ નગરી સ્મશાનને રાજા પ્રવેશે કરવા અંધારામાં જાય છે. કઈ નગરીને જોવા? કલિંગ નગરીને જોવા. એટલે કહે છે અંધારામાં એ નગરી સ્મશાનને, એ સ્મશાન બની ગઈ, એ મૃત્યુ દેહોથી ભરેલી એ નગરીને જોવા રાજા અંધારામાં જાય છે. રાજા પ્રવેશે, રાજા એ નગરીમાં પ્રવેશે છે કરવા પ્રકાશ, એ નગરીમાં પ્રકાશ કરવા પડે છે કે અજવાળો કરો જેથી કરીને હું જોઈ શકું. મસાલચીઓ લઈ કઈક સાથે, કે સાથે મસાલચી, યાની કે મસાલ પકડીને આગળ ચાલનારા હોય, મસાલચીઓ લઈ કઈક સાથે, તો રાજાએ સાથે થોડા ઘણા મસાલચીઓ સાથે લીધા જેથી કરીને અજવાળામાં દેખાય. લઈ સાથે કોઈ બીજું હતું ના ત્યાં, રાજાને સૌ મસાલચી, બીજું કોઈ હતું નહીં ત્યાં, થોડા ઘણા મસાલચીઓ હતા કે જેમની હાથમાં મસાલો સળગ, જેનો પ્રકાશ પડી નહીં. અને રાજા કયા? રાજા છો એ લોકો જઈ ગયા. પડે છે પંથ પોતાને સબોની વચમાં, પંથ પથ એટલે રસ્તો, કે રાજા જે રસ્તે જઈ રહ્યો છે એ રસ્તાના વચ્ચે શું પડી રહ્યા છે? સબો, મૃત્યુદેહો પડી રહ્યા છે. એ કઈના? કલિંગ. તો એ કલિંગના લોકોના મૃત્યુદેહો એના રસ્તામાં પડી રહ્યા છે. તો પડે છે પંથ, પંથ એટલે રસ્તો પોતાનો જે પડ્યો છે એ પોતાને સબોની વચમાં થઈ ગયો. સબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂખ જીતની. આજે એ સબોના શબ્દોની અંદર વિજય ગાથા આજે લખાઈ છે. કોની? રાજા. કયા રાજાની? રાજા અશોક. આજે રાજા અશોકની એ સબો ઉપર નજર કરે છે અને એની વિજય ગાથા લખાઈ ગઈ છે કે રાજા અશોકે આ લોકોને માર્યા છે. રાજમાર્ગ મહોલ્લામાં આખી એ નગરી બની. જોયું કે રાજમહાલની અંદર, મહોલ્લાની અંદર, આખી નગરીની અંદર ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો, ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ પોતાની આંખો ફેરવી ભૂપ, યાની કે રાજા વાંચતો, યાની કે એ બધું જોતો હતો. વાંચતોનો મતલબ કશું વાંચતો ન હતો, પણ દ્રશ્ય જોતો હતો. રાજા શું? રાજા શું ક્યાં આવ્યો? કલિંગ નગરીમાં. ક્યાંથી? પોતાની છાવણીમાંથી. કયા સમયે? રાતના અંધારામાં. દેખાતું ન હતું એના કારણે એને સાથે કોને લીધા? મસાલજીઓ લીધા. મસાલજીઓ સાથે ચાલતા હતા અને રાજા ફરતા હતા. સબોની વચ્ચે થઈને એનો રસ્તો મળે છે, એની વિજય ગાથા એના સબો ઉપર લખેલી છે. એ સબોને જોતો જોતો આગળ વધે છે, ડાબી બાજુ જુએ છે ને જમણી બાજુ જુએ છે, રાજમાર્ગો ઉપર જુએ છે ને મહોલ્લાઓમાં જુએ છે. આ દ્રશ્યો એને દેખાતા હતા. ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો, એ પોતાનો જયનો અર્થ સમજતો હતો, કે જે મેં વિજય મેળવી છે એ મેં કોના ઉપર મેળવી છે એનો અર્થ એ સમજવા લાગતો હતો. રાજા આજે અનુભવ કરે
અંતરે કો અપૂર્વ કે રાજા પોતે આજે અનુભવ કરે છે અંતરે કો અપૂર્વ જાણ્યો ન હતો કદીએ જયનો અર્થ ફેકાર પોતા અંતર આત્માને પહોંચે છે બહાર દેખાતું નથી જ બહાર દેખાવું નથી કરતું પણ રાજા અશોકને પોતાની અંતર આત્મા કહે છે જાણ્યો ન હતો કે મેં એવું ક્યારે જાણ્યું ન હતું કે કદીએ જયનો અર્થ ભયંકર કે આવો ભયંકર વિજય થઈ શકે છે રાજા અશોકે ત્યારથી જેટલા પણ યુદ્ધ કર્યા એ ક્યારે યુદ્ધ પત્યા પછી કોઈ પણ જગ્યા પર યુદ્ધના મેદાનમાં પાછો નથી વળ્યો પણ આજે કલિંગના યુદ્ધની અંદર એ પ્રથમ વખત એ યુદ્ધના ખતમ થયા પછી યુદ્ધના મેદાને પાછો જાય છે અને એની અંતર આત્મા કહે છે કે અંતર કો અપૂર્વ જાણ્યું ન હતું મેં ક્યારેય જાણ્યું ન હતું કે કદી જયનો અર્થ ભયંકર છે કે આટલો ભયંકર વિજય હોય છે લાવા ધકધકે જ્વાળામુખી વિસ્ફોટ થતો હોય એમ પ્રબળ સશક્ત ધરતી જેમ કંપી ઉઠે છે કે જેવી રીતે લાવા અબધન ધકધકતો હોય અને ધરતી જેમ કંપી ઉઠી હોય તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ એવી જ રીતે રાજા અશોકનું હૃદય ધબકવા મૃત એટલે રાજા ઉર એટલે હૃદય કે રાજા અશોકનું હૃદય એવી રીતે ધબકવા લાગ્યું રાજા અશોકનું હૃદય કંપવા લાગ્યું આ દ્રશ્ય જોઈને તેઓ કંપે યાદ ધૂંજી રહ્યું નૃપતિ ઉર કે રાજા અશોકનું હૃદય આવેગથી યાની કે ઝડપથી ભાવ કેવા એને એવું થયું કે આ મારા મનમાં કેવા ભાવ જાગે છે જેના જોરે કઠણ પણ હૈયાના સર્વ તૂટે કે જેના કારણે કઠણ હૈયાને પણ તોડી નાખે એવા રાજા અશોકનું આજે હૃદય ધ્રુજી રહ્યું છે કંપી રહ્યું છે જેના જોરે કઠણ પણ હૈયાના સર્વ તૂટે જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી હવે આગળ જવાની ઈચ્છા એને ના રહી ખાલી આટલા દ્રશ્યો જોયા એટલામાં જ એનું હૃદય ધધકવા લાગ્યું કામવા લાગ્યું થડવા લાગ્યું એને આગળ જઈને જોવાની ઈચ્છા ન રહી એ હવે એનું હૃદય એટલું કઠણ રહ્યું નહીં જોવાની જઈ યાની કે પોતાના વિજયને હવે એની આગળ જવાની ઈચ્છા રહી ઉર કે આંખ તેની આ સકેના જીતને સહી એનું હૃદય અને એની આંખ એની આ જીતને સહન ન કરી શકે ઉર એટલે હૃદય આંખ તેની આ સકેના જીતને સહી એને સહન કરવું ભારે પડી ગયું એને એ દ્રશ્ય જોવા ના ગમ્યા એનું હૃદય એ સ્વીકારવા તૈયાર ન થયું ક્ષણાર્થ અર્ધી ક્ષણ ક્ષણાર્થ ક્ષણાર્થ મતલબ અર્ધી ક્ષણ ક્ષણાર્થ પાય થમ્યા અને પડ્યું ચિત્ત વિસામણે થોડી વાર અર્ધી ક્ષણ માટે એના પગ પાય મતલબ પગ થમ્યા યાની કે અટકી ગયા પડ્યું ચિત્ત વિસામણે અને એનું મગજ એનું મન વિચારમાં પડી ગયો વિષામણે પડી ગયો વિષામણે યાની કે વિચારમાં પડી ગયું અને પશ્ચાતાપમાં લાગ્યો ચાલો સૌ શિબિરે પાછા ભૂખ આજ્ઞા પછી કરી એને આ દ્રશ્ય જોઈ એનું હૃદય અને યા એ સ્વીકારવા તૈયાર થયું નહીં એની જીત નહીં અર્ધો ક્ષણ એના પગ અટક્યા અને પછી એનું મન વિચારમાં પડી ગયું અને પશ્ચાતાપ કરવા લાગ્યા એના મસાલચીઓને કહ્યું કે ચાલો સૌ સીધી રહી પાછા ચાલો શ્રાવણી એ કે છે ભૂપ આજ્ઞા કરી પેલા મસાલચીઓને આજ્ઞા મસાલચીઓ સૌ મૂળ થતા મસાલચીઓ વિચારમાં પડી ગયા એકદમ મૂળ યાની કે અજ્ઞાની હતા કે રાજાને અચાનક શું થયું ક્રિયા કશી સમજ્યા ન ભૂપની રાજાની કોઈ પ્રક્રિયાને સમજ્યા નહીં રાજા આવ્યા દ્રશ્યો જોયા અચાનક ઉભા રહ્યા અને પાછા ફરી ગયા પરસ્પરે ઇંગતીથી પૂછતા એકબીજાને ઈશારાથી ઇંગતી મતલબ ઈશારા ઇંગીતી એટલે કે ઈશારા પેલા જે મસાલચીઓ સાથે હતા એ મસાલચીઓ એકબીજાને ઈશારાથી પૂછવા લાગ્યા કે રાજા અચાનક પાછા કેમ પડે છે પૂછતા અરે થયું શું સમજે છે તું કઈ એકબીજાને શું પૂછતા કે શું થયું રાજાને અચાનક રાજા કેમ પાછા વળે છે કલિંગ ગયો શિબિરમાં હિ ભૂ
આગળ કર્યો છે એવો રાજા શિબિરમાં પોતાની છાવણીમાં પાછો ભૂપ આગળ સેવકો આગળ ગયા અને શ્રમિત યાની કે થાકેલો શ્રમિત મતલબ થાકેલો અને શ્રમિત શિર્ષને યાની કે માથું શિર્ષ મતલબ માથું કે થાકેલા માથાને કર્મહી ધરી બેસ્યો કર્મહી કર્મહી મતલબ હાથ કર્મ યાની કે હાથ કે પોતાનો આ જે દ્રશ્યો જોયા એની આંખે એના હૃદય એ પાછો એના સૈનિકો રહેને લઈને એની છાવણીમાં પાછો આવ્યો સેવકો એને આગળ અને શ્રીમંત યાને કે શ્રમિક યાને કે એનું મસ્તક થાકી ગયું હતું એનું ભૂખવા લાગ્યું હતું શિષ્ય યાને કે માથું કર્મ યાને કે એણે બંનેમાં એ માથું એને બંને હાથોથી પકડી ધરી બેસી ગયો અને માથે હાથ લઈને નીચે બેસી કર્યા એને બંધ કોઈ અડગી કરી ન શક્યો એણે બે હાથથી પોતાનું માથું પકડી લીધું આંખો એણે પોતાની બંધ કરી પણ પેલું દ્રશ્ય કયું દ્રશ્ય જ્યારે કલિંગમાં જોયું કોનું મૃત્યુ એ દ્રશ્ય તો કર્યા એને બંધ એણે આંખો બંધ કરી કોઈ અડગી કરી ન શક્યો ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુ એ પોતાના વિજયની જે ભૂતાવળો જોઈએ હે બિહામણા દ્રશ્યો જોયા હતા ભયંકર ભૂતાવળો ભૂતાવળો એટલે બિહામણા દ્રશ્ય વિજય દ્રશ્યની કિંતુ કે એને જે જે જગ્યા ઉપર એને વિજય મેળવ્યો જે કલિંગ પર એને વિજય મેળવ્યો એ દ્રશ્યો એણે આંખો બંધ કરી પોતાની છાવણીમાં આવી ગયો તો પણ એની આંખો આગળથી અડગા ન થઈ હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહેમે કે હજારો હૈયાને પોત પોતાની સૃષ્ટિ સાથે અરે સહાયને જીવિત ઉર ખંડીર કર્યા કે અરે નાશ કરવું અને જીવિત ઉર ખંડીર કર્યા અને જીવતાઓના હૃદય ને છીની નાખ્યા મહત્તા એ મારી અને વિચારમાં નાખ્યો કે મેં હજારો હૈયાને છીની નાખ્યા છે પોત પોતાની સૃષ્ટિની સાથે અને સંહાર્યાને જીવિત ઉર ખંડીર કર્યા જીવતા ઉર જીવતા હૃદયને મેં તોડી નાખ્યા છે મહત્તા એ મારી કે શું મારું મહત્વ છે કે છે વિજય મુજ એ ગૌરવ ગણું કે મને આ મારા વિજય પર ઘણું ગૌરવ હતું કે મેં યુદ્ધ કરી પ્રદેશ જીત્યો રાજ્ય જીત્યું અને એ ભૂમિ ઉપર જઈ મારો જય છું અને એ ભૂમિ ઉપર જઈ મારો જય જયકાર છું એની ઇમારતો બનાવતી છે અજમ આંતરિક ઉચાર મનની અંદર અજંપો એને ચેન ન અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે જમી એના હૃદયની અંદર અજંપો એને બેચેની થવા લાગી એના હૃદયની અંદર થોડી વાર ભારે અંતરે આજે જૈનો ના શકે એને જે વિજય મેળવ્યો એ વિજય આજે એને સહન કરી શકતો આજે એનો વિજય એને ભારે ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિર ઘડી થોડી વાર બેસી જાય છે થોડીક વારમાં ઊભો થાય છે થોડીક વારમાં આખી શિબિરમાં ફરે છે એને બેચેની એને હૃદયની અંદર એક પ્રકારની બેચેની જાણી કોને રાજા છે કેમ કે વિજય દ્રશ્ય એ જે જોયું એ એને આંખો આગળથી અડગું હતું એનો વિજય આવ્યો છે આજ એના પર ચડ્યો આજે એનો વિજય એના ઉપર હાવી થઈ ગયો છે જે વિષય પર જે જગ્યા પર જે કલિંગ પર એને વિજય મેળવ્યો આજે વિજય આજે એને શાંતિથી સ્વામીથી દેખી એના ઉપર હાવી થઈ ગયો છે ને જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીત એ એણે વિચાર કર્યો એ જીતે નવ જીત્યા કે જે જીત પર મનુષ્યના હૈયાને જેણે ન જીત્યા એણે કશું જીત્યું ન કહેવાય જે જીતે રચ્યા મશાન યાને કે સ્મશાન નવ એ સાચી કદી જીત છે કે જેણે સબો ઉપર મસ જીત મેળવી એ જીત કોઈ દિવસ સાચી નહીં જેણે મનુષ્યના હૈયાઓને જીત્યા
એજ સાચી જીત છે અને જેણે રચ્યા સ્મશાન કે જેણે યુદ્ધ ઉપર જીત મેળવી તેણે સાચી કદી જીત મેળવી નથી જે જીતે નવનું કશું ન સમજે હે જે યુદ્ધ પર હું જીત્યો એ નવું કશું ન થયું ને કહું જીત છે એને જીત ન કહેવાય એને વિચાર કરવો એને હું જીત છે જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હાર જેથી માનવ માનવ ન રહે એ માનવીમાંથી નીકળી ગયો એ જીત જીત ન કહેવાય એને હાર મનુષ્ય થઈને મનુષ્યના હૈયાને જીત્યા હોત તો એને જીત કહેવા પણ આજે મનુષ્ય થઈને માનવતાને મારી નાખી છે એને જીત ન કહેવાય એને હાર કહેવાય એવો મનોમન વિચારી રહ્યો છે પણ રાજા અશોક ઉચ્ચારે મન રાજા આવું મન રાજા ઉચ્ચારતું હતું હાર એ હાર છે નક્કી કદી એ ખડગની હાર જીત ના સર્જી શકી એ હાર છે મારી એ જીત નથી મેં કલિંગ પર જીત મેળવી નથી મેં શું મેળવી છે હાર મેળવી છે ખડગથી યાની કે ખડગ મતલબ તલવાર કદીએ કે કદીએ પણ તલવારની ધાર પર જીત સર્જી ન શકાય નથી વિસ્તારની સત્તા ખડગથી જીતની ના જાણ એને નક્કી કર્યું કે આજથી હું ક્યારે મારી સત્તા આ તલવારના જોરથી નથી મારે વિસ્તાર કરવી છે નથી મારે જીતવું નથી વિસ્તારની સત્તા ખડગથી યાની કે આ તલવારથી જીત ન ચાહું હવે મારે આની જીત નથી જોવી મારે તો માનવી કેરા અહીંયાને અપનાવવું છે રાજા અશોકે વિચાર કરી લીધો કે હવે હું ફક્ત ને ફક્ત માનવીના હૈયાઓને જીતી શકે છે બીજા કોઈ હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી કે સૌથી મોટામાં મોટી શક્તિ કઈ છે હૈયાની શક્તિ છે અને સૌથી મોટામાં મોટી શક્તિ હૈયાની શક્તિ છે અને શક્તિ સૌથી મોટી છે આથી કર્મ મારા રહેશે ધર્મની છે આજથી મારા હાથમાં તલવાર નહીં પણ શું રહેશે ધર્મની ધર્મની લાગણી રહેશે કે છડી છડી મતલબ લાગણી તમે હવે કડક રહો જ મ્યાનમાર કે હવે તલવાર હંમેશા મ્યાનમાર રહેશે કલ્યાણના માનવના નકામા કલ્યાણમાં માનવના નકામા ઓ ધર્મ આદેશ દો તમારો કે માનવનું કલ્યાણ થાય હે ધર્મ તમે મને એવો આદેશ આદેશ આપો ને એ જ થાશે બસ માર્ગમાં કે હવે એ જ મારો રસ્તો છે એ જ મારો પંથ છે કે ધર્મના આદેશ પર ચાલીશ પૂર્વમાં તે જ કરી ત્યાં દેખાય નવ મંદિર એને પૂર્વ દિશાની અંદર જોયું તો ત્યાં એને નવી પુષ્પ દેખાય નવી કૂપણો દેખાય રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તે જ સંચરી અને રાજાએ અંતરની અંદર નવી શ્રદ્ધા જગાડી અને નવો તેજ લઈ એ આગળ વધ્યો આગળ જતા એણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને અહિંસાને એણે સ્વીકારી અને હિંસાનો ત્યાગ કર્યો ખડગને પાછી જ્ઞાનમાં નાખી અને માનવના હૈયાને જીતવા નીકળી ગયો આમ રાજા અશોકે કલિંગના યુદ્ધ પછી જેનું હૃદય પરિવર્તન થયું એ હૃદય પરિવર્તનથી એણે આખો પોતાનો રસ્તો બદલી નાખ્યો જે વ્યક્તિ દુનિયા જીતવા નીકળ્યો જે યુદ્ધ કરીને એણે ફક્ત ને ફક્ત જોયું તો મેં ફક્ત ને ફક્ત સમો ઉપર વિજય મેળવી છે એનું હૃદય ધ્રુજ્યું છે એણે કેટલા યુદ્ધો કર્યા પણ એ ક્યારે યુદ્ધ કર્યા પછી ક્યારે એ યુદ્ધના મેદાનમાં નહોતો જતો પણ આ કલિંગનું જ્યારે એણે યુદ્ધ કર્યું અને એણે જોયું કે હું મારી વિજયને હું જાતે જોઉં જ્યારે એ જોવા ગયો તો કોઈનો હાથ કપાયેલો કોઈનો પગ કપાયેલો કોઈની ગરદન કપાયેલી કોઈનું પેટ કપાયેલું આ દ્રશ્યો જોઈ વિચારમાં પડી ગયો કે મેં તો ફક્ત આ સબો ઉપર વિજય મેળવ્યો છે એનો હૈયો ધ્રુજી ગયો એને પશ્ચાતાપ થયો ને એણે નક્કી કરી લીધું કે આજ પછી ક્યારેય યુદ્ધ નહીં કરે હિંસા ક્યારેય નહીં કરે હવે ધર્મની લાગણી પકડી લેશે અને માનવોના હૈયાને જીતશે અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને બૌદ્ધ ધર્મની પ્રશંસા અને પ્રચારમાં એ થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા કલિંગના યુદ્ધ દ્વારા રાજા અશોકનું જે હૃદય પરિવર્તન થાય છે આ કાવ્યની અંદર આવેલું છે તો અહીંયા આપણો આ ટોપિક પૂર્ણ થાય છે.
આ ટોપિક હું ફદેને એના સકારાત્મક તમારી નોટ માં લખી દઉં છું અહીંયા આ ટોપિક નો